વાહ, તમામ હરિભક્તોને અપ્રિત ગોસ્વામીના પ્રણામ. શાંતિધામ ટ્રસ્ટ લેસ્ટર દ્વારા સુંદર મજાનું આયોજન, આપને ઉર્જા મળી રહે એ માટે કૃષ્ણ સંધ્યા. પણ કૃષ્ણ સંધ્યાની મજા એ છે મિત્રો કે સૌથી પહેલાં કૃષ્ણ કાળીયા ઠાકરને યાદ કરવો હોય તો એની હાજરી હોવી જરૂરી છે. અને કૃષ્ણે કહ્યું છે કે હૃદયના સાથથી આપ જ્યારે પણ બોલાવશો ત્યારે મારી હાજરી અચૂકપણે હશે. ગોતવા જતા નથી મળતો એ ગહન ગોવિંદો પણ હરિભક્તોને હાથ વગો છે પ્રેમ પર છંદો. દિવસ દરમિયાનના કૃષ્ણના કામ એવા હતા મિત્રો કે એ જ્યારે સૂતો ત્યારે પોઢ નિંદ્રામાં સૂઈ જતો, કોઈ ઢોલ કોઈ નગારા એને જગાડી ન શકે. પણ કૃષ્ણની લાગણીની તાકાત એ હતી કે હૃદયથી નીકળતી એક વાત, કંઠથી નીકળતી એક વાત એ ગોપીની હોય ભક્તની હોય એક સાદ પડે ને જાગીને સામે પલોઠી વારીને બેસી જતો. તો ચાલો સૌથી પહેલા કૃષ્ણને જગાડીએ અને જાગી જાય પછી એ જ કૃષ્ણને શબ્દો ગીત અને લાગણી દ્વારા કાલાવાલા કરીએ. તો વિનંતી કરીશ શ્રી નિધિબેન ધોળકિયા અને મયુરભાઈ બુદ્ધદેવને કે કાળીયા ઠાકરને જગાડે, જે કાળીયો ઠાકર આપ સૌને લેસ્ટરમાં ત્યાં ઉર્જા આપે. જાગને ઓ જાદવા કૃષ્ણ ગો વાળિયા હે તુજ વિના
Yeah.
હૃદયના દ્વાર જ્યારે બંધ થયા છે તો ચાલને હૃદયના દ્વારને ખોલાવીએ, સખી ચાલને સાથે મળીને આજ પેલા કાળિયાને બોલાવીએ. મિત્રો, તમારા ઘરની અંદર જો અત્યારે કોઈ નાનું બાળક દૂધ ઢોળી નાખે તો સમજી લેજો કૃષ્ણ આવી ગયો છે. રમતું રમતું તમારા ખોળામાં કૂદવા માંડે તો સમજી લેજો કૃષ્ણ આવી ગયો છે. આજુબાજુમાં કોઈકની આંખની અંદર તમને તેજ દેખાય તો સમજી લેજો કે આમાં કૃષ્ણ આવી ગયો છે. એને માત્ર આમંત્રણની જરૂર હોય છે. જ્યારે કૃષ્ણ આવી ગયો છે ત્યારે આપણી ફરજમાં આવે છે કે આપણે એને લાડ લડાવીએ, અને આ હક આપણને જસોદાએ આપ્યો છે. આમ તો બાળકને લાડ લડાવવાનો હક માત્ર માં રાખે છે, એ હક કોઈને કોઈ દિવસ દેતી નથી. પણ જસોદાએ આપણને હક આપ્યો છે. એનું કારણ એ છે કે જ્યારે ગોપીઓએ આવી અને ફરિયાદ કરી હતી કે તારા કાળિયાએ ધૂળ ખાધી છે, અને જસોદા કાનાને કહે છે કાના મોઢું ખોલતો, પણ કાનો મોઢું ખોલતો નથી. બીજી વખત કહે છે કાના મોઢું ખોલતો, કૃષ્ણ મોઢું નથી ખોલતો. અને ત્રીજી વખત ઊંચા અવાજે કહે છે કાના મોઢું ખોલ, અને ત્યારે કૃષ્ણ જ્યારે મોઢું ખોલે ત્યારે વ્રજે વ્રજે કમંડનમ સમસ્ત પાપી ખંડનમ સભિચ્છગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ યંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ જ્યારે મોઢું ખોલે, ચૌદ બ્રહ્માંડના દર્શન જસોદાને કરાવી દે છે. ત્યારે જસોદા સમજી જાય છે કે મારી ઘરે ત્રણ પાત્ર છે. એક આવેલો મહેમાન છે, બીજો અખિલ બ્રહ્માંડનો એ માલિક છે, અને ત્રીજો મારું સંતાન છે. તો હું એકલી જો લાડ લડાવીશ તો આ ત્રણે ત્રણ પાત્રને ન્યાય નહીં મળે. ત્યારે દરેક ગોપીઓને લાડ લડાવવા માટેનો હકમાં જસોદાએ આપ્યો છે. તો ચાલો સાથે મળી એ કાનાને લાડ લડાવીએ. Love.
कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल પછી એ મીરાનું રામસાગર હોય તો એ ભલે અને કૃષ્ણનો કરતાલ હોય તો પણ ભલે અને નરસિંહ મહેતાની સાથે એમની સંગત હોય તો એ ભલે ગરીબ સુદામો હોય તો એ ભલે દરેક પાત્રને એને ન્યાય આપ્યો છે. મને સૌથી વધારે એમની ગમતી વાત એ છે કે કેયુરભાઈ એ જન્મો છે જેલમાં, જેલ એટલે બંધારણ, જન્મો છે જેલમાં છતાંય કામ મોક્ષ આપવાના કરે છે. જન્મતા વેત પણ આપણને કંઈક ને કંઈક શીખામણ આપે છે. દરેકના ઘરની અંદર એક ફોટો હશે, અત્યાર સુધી તમે જોયો હશે. હવે માર્ક કરજો, વાસુદેવ ટોપલામાં લઈને જાય છે નદીની વચ્ચોવચ્ચ છે અને કૃષ્ણએ ટોપલામાંથી કરંડિયામાંથી પગને બહાર કાઢ્યો છે. એનું કારણ શું છે? જ્યારે કૃષ્ણ મારણ તમારા ઘરે આવે તો આપણે એના પગને અડીએ જ એ આશીર્વાદ લઈએ તો એ નદીમાંથી જ્યારે નીકળતો હોય તો એ નદી કેમી લાવો ચૂકવાય? એ નદી ગાંડી થઈ અને ટોપલાની અંદર કૃષ્ણના પગ ધોવા જતી હતી ત્યારે કૃષ્ણને ખબર પડી ગઈ હતી કે જો ટોપલામાં આ નદી પહોંચશે તો મારો બાપ બુડી જશે. કૃષ્ણએ એનો પગ કરંડિયામાંથી બહાર કાઢ્યો છે. એ બહાર કાઢીને મને તમને એ સૂચન કર્યું છે કે જેથી બાપ બુડતો હોય ને સાહેબ તેથી પગ બહાર કાઢજો. જન્મતા વેત જેને કંઈક ને કંઈક આપણને આપ્યું છે. શું કામ એ ભારતમાં જન્મવું છે? અમેરિકામાં શું કામ નથી જન્મવું? ત્યાં શું ગોપી નહોતી? હતી જ. પણ કૃષ્ણને ખબર હતી કે મને ત્યાં ગિટાર મળશે પણ મારી વાસળી તો મને મારા ભારતમાં જ મળશે. એને ખબર હતી મને ત્યાં ચીઝ મળશે પણ મને મારા માખણના લોંધા તો મારા ભારતમાં જ મળશે. મને ત્યાં તમામ પ્રકારની બ્રીડ ડોગી મળશે પણ મારી ભોળી ગાવલડી તો મને મારા ભારતમાં જ મળશે. અને એટલે જ કવિ કૃષ્ણને અને સાથે એમની ભોળી ગાવલડીની પણ રચનાઓ કરતા હોય છે. તો ચાલો એ રચનાઓ શ્રી નિધિબેન અને મયુરભાઈના કંઠે સાંભળીએ. ચલો સખી વહાં જાઈએ જહાં गोर
दास बेचते हरि मिले एक बंध दो का एक पंथ दो પ્રેક્ષકો સુધી અમે પહોંચી રહ્યા છીએ અને જેટલા પણ ભક્તજનો અમને સાંભળી રહ્યા છે એની અંદર અમારો પ્રયાસ આપને
કૃષ્ણ લીલા રૂપી એક ઉર્જા આપવાનું, અને એ ઉર્જા અમે પણ અનુભવી રહ્યા છીએ. અમને પણ એવું લાગે છે કે અમે તમારા ઘરમાં બેઠા બેઠા ગાઈ રહ્યા છીએ. ત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ કે આપને શક્ય બને એટલે કૃષ્ણના નોખા નોખા કલર આપ સમક્ષ રજૂ કરી શકીએ. હવે અમારી જે રચના છે એ ખાસ સાંભળજો. માત્ર એનો રાગ કે એનું મધુર કંઠ નહીં, પણ એના શબ્દો ઉપર પણ ધ્યાન આપજો. આપણા શરીરની અંદર બે જ અક્ષર છે, કાન અક્ષર બે, નાક અક્ષર બે, હોઠ અક્ષર બે, જીભ અક્ષર બે, વાળ અક્ષર બે, પેટ અક્ષર બે, અંદર મન અક્ષર બે. એની અંદર રચાયેલો કોણ? તો કે કાનો અક્ષર બે. તો પૂજ્ય શ્રી ઇન્દિરા બેટીજીની આ રચિત રચના જેના શબ્દો આપને આપણા શરીરની અંદર એક એક અંગની અંદર એ કાનો ક્યાં ક્યાં છે અને આભૂષણોમાં કાનો ક્યાં ક્યાં છે એની એક નાની એવી ઝાંખી કરાવતું અમારું આ ગીત શ્રી નિધિબેન ધોળકિયા અને મયુરભાઈ બુધદેવના કંઠે. ઉગણી ઉપર આ કામ પ્યારો કરું
વૈષ્ણવો ભક્તો, ખરેખર તો કૃષ્ણ છે ને એ પૂજવાનો દેવ તો છે જ, પણ સાથોસાથ અનુભવવાનો દેવ છે. તમે જોજો તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ હોય, એ વધારે તામસી મગજનો હોય, તો એના રૂમની અંદર તમે રામચંદ્ર ભગવાનનો ફોટો રાખી દેજો, એ એકદમ શાંત થઈ જશે. કારણ કે મર્યાદા પુરુષોત્તમ રામ. શંકર ભગવાનનો ફોટો તમે રાખશો તો વૈરાગ્ય લાગશે, કારણ કે ધ્યાની માણસ, ધ્યાની દેવ. પણ કૃષ્ણનો ફોટો રાખશો એટલે ચંચળ થઈ જશે, નાનું બાળક થઈ જશે, કારણ કે એની આંખની અંદર નિખાલસતા અને ભોળ પણ છે, આપણે પણ નાના થઈ જઈએ. શંકર ભગવાનને તમારે એમ કહેવું પડે કે પ્રભુ તમે પધારજો, રામચંદ્ર ભગવાનને તમારે એમ કહેવું પડે કે હે રામચંદ્ર ભગવાન તમે પધારજો, પણ એકમાત્ર કૃષ્ણ કાળીયો ઠાકર જેને એમ કહી શકીએ કે તુકારો દઈને તું આવજે કાના, કારણ કે એની સાથેની લાગણી છે. કોણે કહ્યું કે પ્રેમમાં સમજદારી જોઈએ? કોણે કહ્યું કે પ્રેમમાં સમજદારી જોઈએ? ફક્ત બે હૃદય વચ્ચે કટારી જોઈએ. કૃષ્ણને કદાચ રાજા કહીએ ને તો રાજાને માન દેતા હોય, પણ આપણને હક છે કે દ્વારિકાનો ધીશ મારો રાજા રણછોડ છે, મારો રાજા, મારા રાજા નહીં, પોતિકાપણું જેમાં લાગે છે. તો ચાલો એ કૃષ્ણને રાજપાઠ સાથે તુકારો દઈ પોતિકાપણું રજૂ કરીએ.
અત્યારે માણસ એટલો ટેન્શનમાં જીવી રહ્યો છે ને એને આ સમયે મજા કરાવવી એટલે સાહેબ દાળમાં ડેરી મિલ્ક પલાળીને ખાવા જેવી વાત છે. ડુંગળીનો દૂધ પાક કરીને પીવો ને આ એટલી આગરી ઘટના છે લોકોને મજા કરાવવી. એટલો ટેન્શનમાં કે વાળ ખરી જાય ને વીક પહેરે તો એમાંથી નહીં વાળ કરે. સરકાર એમ કહે છે ને કે ચોખા રહેજો, અમુક તો બીકમાં એટલા ચોખા થઈ ગયા કે નાવા જાય ને તો એ પહેલા હાથ પગ ધોવે પછી નાવા જાય છે. પણ એ સમયની અંદર આપણે કૃષ્ણ ભક્તિની અંદર કૃષ્ણ લીલાની અંદર જ્યારે નહાઈ રહ્યા છીએ ત્યારે હવે એક હળવો ઠપકો ગીત દ્વારા કૃષ્ણને, ચાલો આ ગીત દ્વારા કૃષ્ણને ઠપકો આપીએ. જા જા રે ઓ કૃષ્ણ કન્હૈયા, જા જા જા, અરે જા જા રે ઓ કૃષ્ણ કન્હૈયા, જા જા જા. હવે નથી તું નટવર નાનો, જલ્દી આયો થા ધીયા
ગાય વેણુ વગાડી ચૌદ ભુવન ને જગાવ્યા. જ્યારે આપણે બાપ બનીએ ત્યારે આપણા ખિસ્સાની અંદર કદાચ ગરીબ હોય તો એ 5 રૂપિયા હોય તો 5 રૂપિયાની આપણે પીપર વેચી નાખીએ. સામે ઢોલી મળે, એ ઢોલી જો સામે મળે તો આપણી પાસે પૈસા ન હોય તો બંડી પહેરી હોય એ આપી દઈએ, જબો પહેર્યો હોય એ આપી દઈએ, પાઘડી આપી દઈએ. કારણ કે બાપ બહેનાનો એક હરખ હોય, આનાથી મોટો કંઈ લાવવો ન હોય. તો કૃષ્ણ કેવો અભાગ્યો કહેવાય, તમે વિચાર તો કરો કે જેથી જેલમાં જન્મો તો એના બાપને હરખ હોય પણ કાંઈ વેચી નથી શકતો, કરંડિયામાં નાખીને ગામની અંદર રાડું પાડતો હોય કે મારા કૃષ્ણને કોક હંગરો, મારા કૃષ્ણને કોક હંગરો. આનાથી મોટી બીજી કરુણતા કઈ હોઈ શકે? કૃષ્ણએ જ્યારે દેહ મૂક્યો ત્યારે એક બાણ જેના પગ વિંધીને નીકળ્યું, ત્યારે કૃષ્ણને એ બાણ એના પગ વિંધીને નીકળ્યું ને એ વાતનું દુઃખ નહોતું, પણ કૃષ્ણને દુઃખ એ વાતનું હતું કે પગની અંદર કેટલાય મારા ભક્તો બેઠા છે, એ વિંધાઈ ન જાય. કવિઓએ રચના, ભક્તોએ રચના એક જ કરી છે કે અમને તારા ચરણની અંદર રાખજે, એ ચરણની અંદર બેઠા છે એને કાંઈ ન થાય. હા, એની વાત, એનું દુઃખ કૃષ્ણને હતું. તો ચાલો કૃષ્ણના ચરણની અંદર જવાનો શું લાભ છે એ એક ગીત દ્વારા આપ સમક્ષ રજૂ કરીએ. મેરી સાસ સાસ મે તેરા, મેરી સાસ સાસ મે તેરા, હે ના મુરલી વાલે મુજે ચરણો સે લગા લે, ઓ શામ મુરલી વાલે મુજે ચરણો સે ચરણો સે લગા લે, ઓ શામ મુરલી વાલે મુજે ચરણો સે લગા લે, ઓ શામ
મિત્રો એક કે દોઢ કલાકમાં શું કરી શકીએ, પણ શક્ય બને એટલો અમે કાલાવાલા કરી અને આપના ઘરની અંદર ભક્તિભાવ રજૂ કરી રહ્યા છીએ. કૃષ્ણના વર્ણન તો ગીતામાં પણ સંપૂર્ણ નથી થઈ શક્યા. એક કલાક શું, સદીઓ સુધી એમનું વર્ણન કરીએ, એમની વાતો કરીએ તો પણ ટૂંકી પડે. પણ એક નાના ગીત દ્વારા કૃષ્ણની વાત આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ અને કૃષ્ણને ગીત, સુર અને શબ્દ દ્વારા કાલાવાલા કરવાનો પ્રયત્ન કરીએ. સુંદર મજાનું ગીત આપ માટે. Thank you.
ઓઝાજી રાધાજી પાસે કૃષ્ણનો સંદેશ લઈને આવ્યા અને શયનખંડની અંદર ગયા તો એક સુંદર મજાનું ચિત્ર જોયું ને એ પણ કૃષ્ણનું. ચિત્ર એટલું સુંદર હતું કે ઓઝાજી જોતા રહી ગયા અને તરતો તરત બાજુમાં ઉભેલી દાસીને એને પૂછ્યું કે રાધાજી ક્યાં છે? તો કે બગીચામાં બેઠા છે. તેમને કહો ને ઓઝાજી આવ્યા છે. અને જેવા બગીચાની અંદર દાસીએ જઈને કીધું કે રાધાજી ઓઝાજી આવ્યા છે, તો બગીચાની અંદર જેમ ગુલાબો હોય એમ કાંટા પણ હોય, એ નીચે કાંટા પડ્યા હતા, પણ રાધાજી જે હિંચકે બેઠા હતા ત્યાંથી એને પોતાની ચરણ પાદુકાને પહેરવાની પણ હિંમત ન કરીને સીધા ભાગીને મારા કૃષ્ણનો સંદેશ આવ્યો છે. રામ બાવરના કાંટા, ગુલાબના કાંટા રાધાજીના કુમળા પગમાંથી સોહરા નીકળ્યા અને લોહીની ધાર જતી હતી, પણ એને જલ્દી કાનાનો સંદેશો જોતો હતો. અને જેવું ઓઝાજીને કીધું, કેમ છો ઓઝાજી, મજામાં, મને કાનાનો સંદેશો આપો ને. ઓઝાજીએ કીધું, હું તને કાનાનો સંદેશો આપું રાધાજી, પણ પેલા મારે એક પ્રશ્ન પૂછવો છે. શું? આ ચિત્ર કેને બનાવ્યું? ઓઝાજી મેં બનાવ્યું. આ કૃષ્ણનું ચિત્ર તમે બનાવ્યું છે રાધાજી? કે હા મેં બનાવ્યું. ઓઝાજી કહો, કઈ ભૂલ થઈ ગઈ છે મારાથી? ઓઝાજીના આંખની અંદર ઝરમરી આવી ગયા. ઓઝાજીએ કહ્યું, રાધાજી આપ ખૂબ સુંદર ચિત્ર બનાવ્યું છે, એવું લાગે આ ઘણી કૃષ્ણ બહાર નીકળીને હમણાં વાતો કરશે, પણ છતાંય ઓઝાજી કાંઈક તો કહો. તો ઓઝાજીએ બહુ જીદ કરી એટલે એટલું કીધું કે તમે કૃષ્ણને બહુ સરસ રીતે ચિત્રા છે, પણ રાધાજી તમે કેળ સુધી સુકામ ચિત્રા, કૃષ્ણને આખા કેમ ન ચિત્રા? અને રાધાજીએ જવાબ આપ્યો કે આ કૃષ્ણને મેં આખા એટલા માટે ન ચિત્રા કે ઓલા કૃષ્ણને પગ હતા અને કૃષ્ણ વયો ગયો, ચિત્રના પગ દોરું, જો ચિત્ર વહી જાય તો મારે વાતો કેની સાથે કરવી? પણ આ તો વાત થઈ કૃષ્ણના સંદેશની, પણ ઓઝાજી આવ્યા ત્યારે દરેક ગોપીએ, રાધાએ ઓઝાજી સાથે પણ એક સંદેશ મોકલ્યો. એ સંદેશ શું હતો આપ માટે? મોલી ગયા
તો મિત્રો, હવે આપણે કૃષ્ણ પરમાત્માને શબ્દો ગીતો દ્વારા ખૂબ કાલાવાલા કર્યા, પણ હવે એ પરમાત્માને આપણે આરતીથી વધાવીએ. તો અમે અમારા હૃદયની અંદર શબ્દોનું કંકુ અને ગીતોનું ગુલાલ અને સાથોસાથ લાગણીના ચોખા એનેથી વધાવીએ છીએ. જો આપની પાસે અત્યારે હાથ વગા આ ત્રણેય વસ્તુ હોય તો લઈ, અને મોબાઈલમાં જોતા હોય તો મોબાઈલમાં, ટીવીમાં જોતા હોય તો ટીવીમાં, પણ કૃષ્ણ પરમાત્માને ચાલો આરતીમાં વધાવીએ. મિત્રો, હવે શ્રી નિધિબેન ધોળકિયા, શ્રી મયુરભાઈ બુદ્ધદેવ અને આ તમારો મિત્ર પ્રીત ગોસ્વામી અમને બધાને રજા આપશો. સમાપ્તિ નહીં પણ ક્રમશ ક્રમશ, એટલા માટે કે વધુ આવતા અંકે અમે આભાર માનીએ છીએ શાંતિધામ ટ્રસ્ટનો, કે જેમના દ્વારા આપ સૌના ઘરની અંદર અમને આવવાનો મોકો મળ્યો છે.
જુદી છે જિંદગી મિજાજે મિજાજે, જુદી છે બંદગી નમાજે નમાજે, છે એક સમંદર એટલે થયું શું, અહીંયા જુદા છે મુસાફિર જહાજે જહાજે. એક સરસ મજાનું જહાજ જે જતું હોય, અનેક મુસાફરો ભેગા થઈ અને આપણને આ કૃષ્ણ લીલા કરવાનો અવસર મળ્યો એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. અને બાય બાય શબ્દ નહીં બોલું હું, આવજો આવજો એટલા માટે કે કદાચ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ કાળિયા ઠાકરે આપણી વાતને હૃદયથી સાંભળી લીધી હશે તો ફરી પાછા આવો જ કંઈક મોકો આપશે કે જ્યાં તમે અમારી સામે હશો અમે તમારી સામે હશું. ત્યાં સુધી અમને બધાને રજા આપો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.